મિત્રો આપણે પ્રાણી સૃષ્ટિની અંદર જે વર્ગીકરણનો અભ્યાસ કર્યો અને હવે આપણે આગળ જે સમુદાયનો અભ્યાસ કરવાનો છે નવા ભાગથી આપણે વાત કરીશું ચોથા ભાગથી શરૂઆત કરીએ ચોથા ભાગની અંદર આપણે પહેલો સમુદાય ભણીએ પૃથ્વીકૃમિ પ્લાટીહમિયન્થસ બરાબર પૃથુકૃમિ સમુદાય છે પૃથુકૃમિ એટલે તમને ખ્યાલ આવી જાય કે શા માટે આપણે એને પૃથુકૃમિ કહીએ છીએ કારણ કે એ પૃષ્ઠ અને વક્ષ ભાગે ચપટા છે એટલા માટે આપણે એને પૃથુ કૃમી કહેવામાં આવે છે ઓકે જોઈએ ગજેન બોહર દ્વારા એની શોધ નામકરણ વિષયની વાત કરેલી છે પ્રાથમિક લક્ષણોમાં અહીંયા પ્રથમ જો વાત કરીએ તો અંગ સ્તરીય દ્વિપાશ્વિતિ અને પહેલાં વહેલા ત્રણ ગર્ભસ્તરીય સજીવ છે ત્રણ ગર્ભસ્તરમાંથી દેહનું નિર્માણ થયું એટલે અહીંયા પ્રથમ આવશે પ્રથમ ત્રિગર્ભસ્તરીય પરંતુ દેહકોષ્ઠ એટલે કે ત્રણ ગર્ભસ્તરમાં મધ્ય ગર્ભસ્તરમાં પોલાણ હોતું નથી એટલે કે અધેહકુષ્ટી સજીવ છે ત્યાર પછી વસવાટ અંતઃ કેટલાક જલીય છે સામે તે અંતરપજીવી એટલે કે યજમાન શરીરની અંદર બરાબર તે વસવાટ કરે છે અને યજમાન શરીરની અંદર તે પોતાની જીવનચક્રની કેટલીક અવસ્થાઓ પસાર કરે છે દેહરચના પૃષ્ઠવક્ષ ભાગે ચપટા ચપટા ક્રમેની વાત કરી ગયા મુખ્ય અગત્યની વાત કે અગ્ર ભાગે અંકુશ અથવા તો ચૂષકો હોય છે બરાબર અંકુશ ચૂષકો અથવા બીજો શબ્દ વાપરવામાં આવે છે મૂર્ધા જેવી રચના આવો શબ્દ પણ વાપરવામાં આવે છે બરાબર અને શરીર ઉપર ક્યુટિકલનું આવરણ છે આ ક્યુટિકલનું જે આવરણ છે મિત્રો બરાબર યાદ રાખવું કે ક્યુટિકલના આવરણના કારણે તે અંતઃપરોપ જેવી જીવન જ્યારે જીવે ત્યારે એના જે યજમાન છે એ યજમાનના ઉત્સેચકોથી તેમને રક્ષણ આપે છે સામાન્ય ઉત્સેચકો જો હોય તો કાર્બોહાઇડ્રેટ પ્રોટીન કે ચરબીના પાચક ઉત્સેચકો હોય તો શરીરને પાચન કરી નાખે પરંતુ ક્યુટિકલ છે એ ક્યુટિકલનું આવરણ હોવાના કારણે યજમાનના ઉત્સેચકોથી તેમને શું મળે છે રક્ષણ મળે છે યજમાનના ઉત્સેચકોથી તે બચી શકે છે પાચન અને પોષણની વાત કરીએ તો પાચનની બહુ અગત્યની વાત છે પાચન અને પોષણની વાત કરીએ તો પાચન સામાન્ય રીતે આજે પ્રાણીઓ છે અંતઃપરોપજીવી છે છે બરાબર તો પાચન તંત્ર એ અપૂર્ણ તો અભાવ છે અપૂર્ણ છે તો એ પાચન તંત્ર એ શાખિત છે બરાબર છે બીજી ખાસ મહત્વની વાત કે યજમાન જે છે એ યજમાનમાંથી એ પોતાની શરીર દિવાલ દ્વારા યજમાનના શરીરમાંથી એ પોષક દ્રવ્યો જે છે એ પોષક દ્રવ્યો એની શરીર દિવાલ દ્વારા શું કરે છે શોષણ કરે છે અને શરીર દિવાલ દ્વારા શોષણ કરી અને એ પોષક દ્રવ્ય તૈયાર પોષક દ્રવ્યો મેળવે છે તો પાચન તંત્ર અપૂર્ણ છે તો એ શાખી થશે અથવા તો અભાવ હશે કારણ શરીરમાંથી કોના શરીરમાંથી યજમાનના શરીરમાંથી તૈયાર પોષક દ્રવ્ય પોતાની શરીર દિવાલ દ્વારા સીધું શોષણ કરે એટલે એને મુખની કેવી કોઈ ખાસ રચના જોવા મળતી નથી પરંતુ એ સામાન્ય રીતે જો શાખિત પાચન માર્ગ હોય તો શરીરની અંદર જે અંગ કે અંગતંત્ર સુધી પોષક દ્રવ્ય પહોંચાડવાનું કામ કરે છે સ્વસનની વાત કરીએ

કાર્ય કરે છે આશ્રુતિ નિયમન દ્વારા પોતાના શરીરનું કદ જાળવે છે અને એના શરીરનો આકાર પણ જાળવે છે બરાબર એટલે એને ખાસ કરીને જલ કંકાલ પણ કહેવાય છે ઓકે

આ એ પ્રાથમિક પ્રકારનું જોવા મળે છે પ્રાથમિક વધુ વિકસિત નથી પરિવહન તંત્ર ખાસ કોઈ જોવા નથી મળતું એનો અભાવ છે પ્રચલન માટે કોઈ રચના જોવા નથી મળતી એનો અભાવ છે કંકાલ તંત્ર તરીકે આપણે હાઈડ્રો કંકાલ જલ કંકાલ લખી શકો છો અને બીજું શરીર સપાટી પર જે ક્યુટિકલ છે એ ક્યુટિકલ છે એ બાહ્ય કંકાલ તરીકે આપણે નોંધ કરી શકાય બાહ્ય કંકાલ તરીકે ક્યુટિકલ જોવા મળે છે ત્યાર પછી આપણે પ્રજનનની વાત કરીએ તો પ્રજનનમાં ખાસ કરીને બંને પ્રકારનું પ્રજનન જોવા મળે છે અલિંગી પ્રજનન છે તો અલિંગી પ્રજનનમાં પુનઃસર્જન ક્ષમતા દ્વારા ખાસ કરીને જે પ્લેનેરિયા છે એ પ્લેનેરિયામાં પુન પુનઃ ક્ષમતા છે ખૂબ જ વિકાસ પામેલી હોય છે ત્યાર પછી લિંગી પ્રજનનની વાત કરીએ તો લિંગી પ્રજનનમાં લિંગભેદ નથી લિંગભેદ નથી એટલે તમે એ પ્રાણી નર છે પ્રાણી માદા છે એનો કોઈ ખ્યાલ આવી શકતો નથી લિંગભેદ નથી થતો એનું જે ફલન છે ફલન અંતઃફલન થાય છે અંતઃફલન થાય પણ એની અંદર રચના જોવા મળે છે જ્યાં ડીંબ રચના જોવા મળે ત્યાં આપણે વાત કરેલી છે કે ડીંબ રચના છે તો એની અંદર ખાસ કરીને એનો જે ગર્ભ વિકાસ છે એ ગર્ભ વિકાસ કેવો બનશે પરોક્ષ બને છે ઓકે અને એ ડિમ્બ રચના છે યજમાન પ્રાણીઓની અંદર યજમાન શરીરમાં બરાબર એ વિકાસ પામે છે એટલે યજમાન એના અંદર એકથી વધુ યજમાન હોઈ શકે બરાબર જુદી જુદી ડીંબ અવસ્થાને પુખ્ત અવસ્થા સુધી પહોંચવા માટે તો લિંગી પ્રચના દર્શાવે લિંગભેદ નથી ફલન શરીરની અંદર થાય જન્યુનું મિલન શરીરમાં થાય પણ ડીમ રચના જોવા મળે વિકાસ એનો પરોક્ષ પ્રકારનો છે વિશેષતા ખાસ કરીને પરોપજીવી તરીકે જીવન જીવે છે બરાબર ડીમ રચના જોવા મળે છે જૂથ કોષ ઉત્સર્જનમાં એની વિશેષતાઓ છે વિશેષ કે આપણે એની નોંધ ન કરી શકીએ અપવાદ પ્લેનરિયા અલિંગી પ્રજનનનું પુનઃસર્જન ક્ષમતા દર્શાવે છે જાણીતા પ્લેનરિયા જેનું બીજું નામ ડજેસિયા યકૃત કૃમિ ફેસિઓલા રક્તકૃમિ સિસ્ટોસોમા અને પટિકૃમિ ટેનિયા જાણીતા પૃથ્વકૃમિ પ્રાણીઓના ઉદાહરણ છે બરાબર આ જે છે તમે જોઈ શકો છો બરાબર જે પ્રાણી છે એ યકૃત કૃમિ છે બરાબર આ પ્લેનરિયા છે પ્લેનરિયાની ખાસિયત કે ખોટી આંખ જોવા મળે છે બરાબર આંખ જેવી રચના પણ વાસ્તવિક નથી ખોટી આંખ હોય છે બરાબર કરમિયા છે બરાબર આ રીતના તમે જોઈ શકો છો સૂત્રકૃમિ આસ્કેલેમેન્થેસ બરાબર એની પણ વાત કરીએ તો ગજેન બોહર દ્વારા હા અહીંયા સૂત્રકૃમિની વાત આપણે આગળ કરશું દેહ રચનામાં કે એનો દેહ છે એ કોના જેવો મળે છે સૂત્ર એટલે કે દોરા જીવો ગોળ જોવા મળે છે એટલા માટે સૂત્રકૃમિને ગોળ કૃમિ તરીકે પણ ઓળખવામાં આવે છે અંગતંત્ર અહિયાં પણ છે દ્વિપાર્શ્વ સંમિતિ ગર્ભસ્તરી અહિયાં જે આગળ આપણે પૃથુકૃમિમાં જોયું તો બધું જ કોમન છે બરાબર હવે અહિયાં પૃથુકૃમિ અધેહ કોષ્ટી હતા જ્યારે એક કૂટ દેહ કોષ્ટી એટલે કે આભાસી દેહ કોષ્ટી જે આપણે વાત આગળ કરી ગયા છીએ કે મધ્ય ગર્ભસ્તરમાં સળંગ પોલાણ ન બનતા છૂટી સવાય કોથળી જેવું પોલાણ રચાય એટલા માટે આપણે એને શું કહેવામાં આવે છે કૂટ દેહ કોષ્ટી બરાબર છે ઓકે વસવાટ પરોપ જેવી જલીય ખારા મીઠા પાણીમાં ક્ષારયુક્ત એટલે અહીંયા એક વિશેષ વસવાટની અંદર વિશેષ વસવાટમાં તે તે વસવાટ કરે છે એવું કહી શકાય દેહ રચના આડા છેદમાં ગોળ દેખાય એટલે ગોળ કૃમિ નળાકાર બંને છેડે મુખ છે અણીદાર છે બરાબર તો બંને છેડે અણીદાર છે તો એ બંને છેડે આપણે મુખ જેવી રચના કહી શકો ઉપાંગો નથી બરાબર અહીંયા ખાસ યાદ રાખશું બંને છેડે ખાસ કરીને મુખ જેવી રચના અણીદાર બરાબર એમાં નર્માદાની ઓળખવાળી આપણે વાત આગળ કરીએ બરાબર તો અહીંયા બીજી ખાસિયતમાં આપણે ત્યારે લઈશું બરાબર પાચન તંત્ર સંપૂર્ણ છે તો પાચન તંત્ર છે એ સંપૂર્ણ છે વિકસિત હોય છે ખાસ કરીને મુખ છે એ મુખ એનું સ્નાયુલ કંઠનળીમાં ખુલે છે મુખ સ્નાયુલ કેમાં ખુલે છે કંઠ નળીમાં ખુલે છે અગ્રછેડે મુખ અને પશુ છેડે શું હોય છે મળદ્વાર હોય છે શું આવેલું છે છે હોય સ્વસન તરીકે ઉત્સર્ગ નલિકા હોય છે શું આવેલું હોય છે ઉત્સર્ગ નલિકાને આદિ ઉત્સર્ગિકા પણ કહેવાય આદિ ઉત્સર્ગિકા તરીકે ઓળખવામાં આવે છે

અથવા તો આપણે એને જલ કંકલ બાહ્ય સપાટી પર ક્યુટિકલ સપાટી છે પ્રજનનની અંદર વાત કરીએ તો પ્રજનનમાં લિંગી પ્રજનન જોવા મળે છે લિંગભેદ જોવા મળે છે લિંગભેદ હોય છે લિંગભેદ હોય એનો મતલબ કે જે નર છે એ કદમાં નાનું હોય છે અને બીજું એ છેડેથી સામા વળેલ છે બરાબર માદા છે એ કદમાં મોટી હોય છે અને તે છેડેથી પ્રમાણમાં સીધી હોય છે ઓકે ફલન સામાન્ય અંત ફલન થાય છે વિકાસની વાત કરીએ તો વિકાસ એનો પ્રત્યક્ષ છે કારણ કે એ અપત્ય પ્રસવી છે એનો મતલબ કે જે બાળ પ્રાણી છે ગુપ્ત જેવું દેખાય એટલે એને અપત્ય પ્રસવી કહેવામાં આવે છે બચારે જગનારા છે એટલે અપત્ય પ્રસવી છે બીજામાં કેટલાકમાં વિકાસ છે એ પરોક્ષ પણ જોવા મળે છે પરોક્ષ વિકાસ જોવા મળે

જે સૂત્રકૃમીઓ છે બરાબર જોઈએ આ પ્રકારના સૂત્રકૃમી તમે આકૃતિમાં જોઈ શકો છો ત્યાર પછીના સમુદાયની આપણે વાત કરવાની છે તે છે નુપુરક સમુદાય હવે આપણે નુપુરક સમુદાયની વાત કરીએ આગળ તો નુપુરક એનેલિડા શોધ અને નામકરણની વાત કરીએ લેમાર્ક દ્વારા થયેલી છે પ્રાથમિક લક્ષણોમાં અંગતંત્ર દ્વિપાર્શ્વત્રિ ગર્ભસ્તરીય તો હતા જ આગળ કૂટ દેહકુષ્ઠી તો અહીંયા પ્રથમ દેહ દેહકુષ્ઠી અને પ્રથમ ખંડતા ધરાવતા એટલે ફર્સ્ટ ટાઈમ જેમાં દેહકોષ્ઠ જોવા મળે એનું પૂરક સમુદાય ખંડન જેમાં જોવા મળે એનું પૂરક સમુદાય બરાબર બીજું આ ખંડન એક સરખા રીંગ વાળા હોવાથી એને લિટલ રીંગ તરીકે ઓળખવામાં આવે છે બરાબર લિટલ રીંગ શબ્દ છે એ સામાન્ય રીતે આપને નુપૂરક સમુદાયની એક સરખી ખંડતા જોવાના કારણે જોવા મળે છે અંદર આપણે મીઠા પાણીમાં સ્થળ જ મુક્ત જીવી દરવાસી સજીવો છે દેહરચનામાં પોચું નળાકાર ચપટું સમાન ખંડો ધરાવે ક્યુટિકલ યુક્ત ત્વચા છે ખાસ કરીને ક્યુટિકલ હોવાથી આપણું એ એને બાહ્ય કંકાલ આપણે કહી શકાય છે ત્યાર પછી પાચન વાત કરીએ તો પાચન તંત્ર અહિયાં પણ સંપૂર્ણ છે આગળ વિશેષ જોવા મળે છે તે પાચક ગ્રંથિઓ જોવા મળે છે પાચક ગ્રંથિની હાજરી હોય છે બરાબર છે છે મુખ હોય અને પશુ છેડે મળદ્વાર એટલે કે મુખ મળદ્વાર એના બંને છેડે રચના જોવા મળે છે ત્યાર પછી શ્વસન અંદર વાત કરીએ તો શ્વસન અંગ ગેરહાજર છે કોઈ પણ શ્વસન અંગ છે હાજર હોતું નથી શ્વસન અંગ ગેરહાજર છે છતાં એના શ્વસન માટે વિશિષ્ટ રચના જોવા મળે છે ત્વચા ઉત્સર્જન માટે ઉત્સર્ગિકાઓ આવેલી હોય છે અને એ જે ઉત્સર્ગિકા છે એ સામાન્ય રીતે ઉત્સર્જનનું કામ કરે છે અને એ ઉત્સર્ગિકાઓ ત્રણ પ્રકારની હોય છે રચના પ્રમાણે જે તમે આગળ પ્રાણીઓના વર્ગીકરણ આયોજનમાં આપણે જોઈશું ચેતાતંત્ર વિકસિત હોય છે વક્ષ ભાગે આવેલું હોય છે ચેતા રજુ અહીંયા વિશેષ રચના જોવા મળે છે એ છે ચેતા ચેતા કંદો અને ચેતા સૂત્ર જોવા મળે છે પરિવહન તંત્ર પ્રથમ જોવા મળ્યું બંધ પરિવહન જોવા મળે છે એનું જે રુધિર છે એ સામાન્ય રીતે લાલ રંગનું કારણ કે હિમોગ્લોબિન હાજર છે પરંતુ રક્તકણ છે એ રક્ત પ્રચલન માટે જુદી જુદી રચના છે વજ્ર કેશો જોવા મળે છે જે ખાસ કરીને એ આકારના છે બરાબર એ અળસિયામાં હોય છે આ ઉપરાંત અભિચરણ પાદ હોય છે જે રેતી કીડામાં જોવા મળે છે અળસિયામાં અને જે જળો છે એમાં વજ્રકેશ હોય અભિચરણ પાદ રેતી કીડામાં હોય છે ઓકે આ ઉપરાંત સ્નાયુ છે બરાબર એ સ્નાયુ પણ જવાબદાર છે કંકાલ તંત્ર તરીકે કોઈ કંકાલ તંત્ર હોતું નથી બાહ્ય કંકાલ તરીકે ક્યુટિકલ લઈ શકો હાઇડ્રો કંકાલ અંતકંકાલમાં લઈ શકો ત્યાર પછી પ્રજનનની વાત કરીએ અળસ છે એ ઉભયલિંગી છે એટલે કે એક ગૃહી છે સામાન્ય એક જ પ્રાણી નર અને માદા પ્રજનન તંત્ર ધરાવે છે અનુપૂરક સમુદાયના પ્રાણીઓમાં બરાબર કેટલાક એકલિંગી પણ છે એકલિંગીમાં રેતી કીડો આવશે બરાબર એક ગૃહી છે એમાં જળો છે અને અળસ્યો આવે છે જે સામે તે ઉભય છે ફલન છે એમાં પરફલન જોવા મળે છે એનો વિકાસ છે છે બરાબર ત્યાર પછી વિશેષતા જોઈએ તો સવંદિ અ વજ્રકેશ સવંદી અંગો વજ્રકેશ એના આધારે એના ચાર વર્ગ પાડવામાં આવે છે આયામ અને વર્તુળી સ્નાયુ ધરાવે છે જે ખાસ કરીને પ્રચલન પાચન વગેરેમાં મહત્વની ભૂમિકા ભજવે છે

તો આજે જાણીતા નુપૂરક સમુદાયના પ્રાણીઓની આપણે વાત કરી ઓકે આ છે રેતી કીડો પાછો તો અહીંયા આપણે ભાગને પૂરો કરીએ છીએ સૌ કોઈનો દિલથી આભાર વ્યક્ત કરું છું વંદે માતરમ જય હિન્દ ફરી આપણે નવા ભાગોમાં મળીશું ત્યાં સુધી મને રજા આપશો આવજો